Allora, vediamo, mi trovo. Piace che sono bella, no? Tu sei, sono scusato. Ora mi dos. Se mi apre. Cavio. Ter. Mi pasta un anni. Apre cerca che diti. C'è una cortace. Vedvias. Mahabharat mathi. A. Sat sloko. Leva mavela c'è. Je. મહાભારતમાંથી લેવામાં આવ્યા જે 700 શ્લોકો એને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે માનવામાં આવે છે કે જે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવેલો છે. તો એ મહાભારતમાંથી લીધેલા 700 શ્લોકોમાંથી પણ 7 શ્લોકો જે ગીતાજીના 700 શ્લોકો છે એ 700 શ્લોકોમાંથી 7 શ્લોકો અહીં આપણા કાવ્ય સ્વરૂપે લેવામાં આવ્યા છે, જેની પ્રસ્તાવના આપણે જોઈ હતી કે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો જે અંશ છે, જે ભીષ્મ પર્વ જે કહેવાય છે, એમાંથી આ 18 અધ્યાય છે એ લેવામાં આવેલા છે અને જેમાં 700 શ્લોકો બતાવવામાં આવેલા છે. જે યુદ્ધ મહાભારતનું થયું હતું એ કુરુક્ષેત્રનું મેદાન કે જ્યાં કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું, શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય અને તેમના તરફની લાગણીને કારણે અર્જુન છે એ વિષાદ એટલે કે દુઃખ અનુભવે છે અને સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધનો વિચાર પડતો મૂકે છે. અને આ સમયે અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ આપે છે અને શ્રી કૃષ્ણનો આ જે બોધ છે, જે ઉપદેશ છે કે જે સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે, એ સમયે જે અર્જુનને ઉપદેશ આપેલો હતો એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે કે જગતના જે તત્વજ્ઞાનના ગ્રંથો છે એમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે. મૂળ એની જો ગીતાજીની આપણે ઉપદેશની વાત કરીએ તો બહુ સરળ વાત કરવામાં આવી છે કે ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતપોતાના કર્મમાં લાગેલો રહે તો સંસારમાં બધાને સર્વત્ર સુખ મળી રહે છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ, મુખ્ય ઉપદેશ આ છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ પણ આપણે ફળની આશા રાખવાની નથી. જે કર્મ આપણે જે મન કર્મ અને વચનથી જે શ્રદ્ધાથી જે ભાવથી આપણે કર્મ કરેલું છે એ પ્રકારે આપણને ફળ મળવાનું હોય છે. તો પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોકો અહીં રજૂ કરવામાં આવ્યા, જેમાં ક્રમશઃ આપણે વાત કરી હતી કે પહેલામાં આત્માની અમરતા વિશેની વાત છે, બીજામાં જન્મ અને મરણની અનિવાર્યતા છે, ત્રીજામાં કર્મયોગનું સ્વરૂપ છે, ચોથામાં જ્ઞાનનો મહિમા છે, એના પછી ભક્તના પ્રકાર છે, એના પછી સ્વભાવનું વર્ણન છે અને છેલ્લા શ્લોકમાં સાત્વિક બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું વર્ણન આ 7 શ્લોકોમાં બતાવવામાં આવ્યું છે કે જે જીવનમાં આપણે ફરજિયાતપણું માનવાનું જ છે. બરાબર, આ બધી વસ્તુ એવી છે જે અહીંયા આ 7 શ્લોકોમાં બતાવવામાં આવી છે એ શાશ્વત અને નિરંતર છે કે જે આપણી આપણે માનવી ફરજિયાતપણું છે. એ બાબતો અહીંયા લઈને આપણે આગળ વધીએ, જેમાં આપણે શ્લોક નંબર 1 વિશે આગળ વાત કરશું. આમાં તમને શ્લોક શબ્દાર્થ અને ભાષાંતર પણ આપેલું છે. બરાબર, તો આપણે શબ્દશઃ આગળ વધીએ. પહેલો શ્લોક છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. આ જે શ્લોક છે મિત્રો અધ્યાય બીજો, બરાબર, બીજા અધ્યાયનો 20મો શ્લોક આ બતાવવામાં આવ્યો છે. બરાબર, જે બીજો અધ્યાય છે એનો 20મો શ્લોક આ બતાવવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ન જાયતે. બરાબર, ન એટલે કે નથી, જાયતે એટલે કે
જાયતે એટલે ઉત્પન્ન થવું, જન્મવું, બરાબર. ઉત્પન્ન થવાના અર્થમાં અથવા જન્મ લેવાના અર્થમાં ધાતુ વાપરવામાં આવે, બરાબર. તે રીતે અંતેવાળું તો ન જાયતે એટલે કે જન્મ લેતો નથી, ન મ્રિયતે, ન એટલે કે નથી, મ્રિયતે એટલે કે મૃત્યુ પામતો, મરતો, બરાબર. તો ન જાયતે ન મ્રિયતે, નથી જન્મ લેતો નથી મૃત્યુ પામતો, વા અથવા, બરાબર. કદાચિત એટલે કે ક્યારેય, કદાચિતનો અર્થ થશે ક્યારેય, બરાબર. ન અયમ, ત્યાં સંધિ છૂટી પડશે શબ્દમાં ના અયમ, તો ન પ્લસ અયમ, ત્યાં નીચે શબ્દાર્થમાં આપેલી જ છે તમને. ન અયમ ભૂત્વા ભવિતા વાન ભૂય, ન અયમ ભૂત્વા, ન એટલે કે નથી અથવા નહીં, અયમ એટલે કે આ કોણ, તો કે આત્મા, ભૂત્વા એટલે કે ભૂતકાળમાં નથી થયો, બરાબર. એટલે કે એનો જન્મ થતોય નથી, ની મરતોય નથી, એ એમને એમ જ. ન ભવિતા વા ન ભૂય, બરાબર. ફરી થવાનો પણ નથી, ન ભવિતા વા ન ભૂય, નથી થયો કે નથી થવાનો, બરાબર. અજહ નિત્ય, અજહ જન્મ ન લેનારો, નિત્ય સદા રહેનારો, બરાબર. તો અજહ નિત્ય શાશ્વત અયમ પુરાણો, શાશ્વત પુરાણ એટલે બે શબ્દ એક જ અર્થમાં વપરાય, શાશ્વત એટલે બહુ જૂનું. અયમ શાશ્વત અને પુરાણ એક જ અર્થમાં વપરાયેલો છે. શાશ્વત એટલે કે સનાતન, કાયમી, અને પુરાણ એટલે કે બહુ સમય પહેલાનો. અજહ જન્મ ન લેનારો, નિત્ય સદા રહેનારો એટલે કે ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યમાં ત્રણેયમાં જેનું અસ્તિત્વ છે એવો, આપણો ભૂતકાળ હોય, ભવિષ્ય હોય કે વર્તમાન હોય, કોઈ પણમાં, બરાબર. આપણે વયા જવું તો આપણો આત્મા છે એ તો રહેવાનો જ, માત્ર આપણું શરીર છે એ નાશ પામે છે. તો એ બાબત અહીંયા બતાવે છે કે એનો જન્મ પણ નથી થતો, એનું મૃત્યુ પણ નથી થતું, ફરી ક્યારેય થવાનો છે કે થઈ ગયો એવું પણ નથી. જન્મ ન લેનારો સદા હંમેશા સનાતન અને અનાદિ, ન હન્યતે, ન હન્યતે નથી હણાતો, એને તમે ગમે એટલો હણો એ ક્યારે હણાતો જ નથી. હણવાની વાત તો સાઈડ મારે, આપણે એને જોયો પણ નથી આત્માને, બરાબર. તો ન હન્યતે હણાતો પણ નથી, હન્ય માને શરીરે, માત્ર હણાય શું જાય છે, તો કે શરીર જે છે એ શરીર આપણું નાશ પામે છે, પણ આ આત્મા છે એ ક્યારેય નાશ પામતો નથી. તો એટલે કહે છે કે શરીર નાશ પામતા પણ આ આત્મા છે એ ક્યારેય હણાતો નથી, એવી સરસ મજાની વાત આ શ્લોકમાં કરવામાં આવી. કે જેમાં જો આપણે તત્વજ્ઞાનની અર્થમાં કે ગૂઢ બાબતમાં આપણે જોવા જઈએ, મોટા મોટા વિદ્વાનો પંડિતો દ્વારા જે ગ્રંથો લખાયા હોય એ ગ્રંથોને વાંચતા જો આપણે આ શ્લોકમાં ઊંડા ઉતરીએ તો આપણને અનેક ગણું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આપણા શરીરમાં જે આત્મા છે એ આત્મા આપણે હોય કે ન હોય પણ એ ક્યારેય હણાતો નથી, બરાબર. એનો જન્મ પણ નથી થતો, એનું મૃત્યુ પણ નથી થતો, બરાબર. જે કેવો છે તો કે સનાતન, આદિ, શાશ્વત છે, બરાબર. મનુષ્યનું શરીર હણાઈ જાય છે પણ આત્મા ક્યારેય હણાતો નથી. અર્થ જોઈએ એનો મિત્રો, કે આ આત્મા કદી પણ જન્મ લેતો નથી કે મરતો નથી. આ આત્મા થઈને ફરી થવાનો પણ નથી, બરાબર. થઈ ગયો પણ નથી અને ફરી થવાનો પણ નથી, એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત બતાવે.
आत्मा केवो छे तो के आत्मा सनातन पुराणो एटले के जूनो सनातन एटले के शाश्वत कायमी पुराण एटले के बहु जूनू अजन्म क्यारे जन्म न लेनारो सदा रहनारो बराबर जन्म क्यारे लेतो नथी पण नित्य होय छे ज देह हणाई जता आ आत्मा क्यारे हणातो नथी बराबर માત્ર મનુષ્ય જે જન્મ લે છે એ મનુષ્ય જન્મની સાથે એમાં આત્મા હોય છે અને આત્મા સદા અને માટે નિવાસ કરતો હોય છે જ્યારે મનુષ્યનું મૃત્યુ થઈ જાય ત્યારે આત્મા છે એ બીજું શરીર ધારણ કરી લે છે આમ આત્મા એક પછી એક શરીર ધારણ કરે છે જ્યારે મનુષ્યનું શરીર છે એ જન્મ લે છે અને હણાઈ પણ જાય છે બરાબર નાશ પણ પામી જાય છે તો આ રીતે આમાં જે વાત છે એ બતાવવામાં આવી છે કે જે ફરજિયાતપણું છે આપણે માનવું ફરજિયાત છે બરાબર આપણા બધાના શરીરમાં કોઈને કોઈ ભગવાન સ્વરૂપે આત્મા નિવાસ કરે જ છે તો આ બાબત છે એ આપણે ફરજિયાત માનવી પડે એવી છે જે આ ગીતાજીના શ્લોક દ્વારા આપણને સમજાવવામાં આવી આગળ મિત્રો આપણે શ્લોક નંબર બીજો જોઈએ કે જેમાં બતાવવામાં આવ્યું બીજા શ્લોકમાં વાત કરવામાં આવી છે જન્મ અને મરણની અનિવાર્યતા જેમ આત્માની અમરતા છે બરાબર જે પહેલા શ્લોકમાં આપણે જોયું એમ આપણો જન્મ અને આપણું મૃત્યુ એ પણ અનિવાર્ય છે બરાબર તો શ્લોક નંબર બે એ જે આપણો શ્લોક પૂર્તિનો શ્લોક છે બરાબર ખાસ આમાં શબ્દો એવા છે કે જે લખવામાં આપણે ભૂલ પડી શકે તો વારંવાર લખવામાં એની પ્રેક્ટિસ કરવી શ્લોક નંબર બે આપણે પહેલાં એકાદ બે વખત ધ્યાન કરી લઈએ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ તો આ વાત આપણે આગળ વધતા જોઈએ કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્ય અર્થે ન ત્વં શોચિતુમ અર્હસિ શ્લોકમાં એવું બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મે છે સાથે સાથે એનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ ગયું હોય છે તો જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે જે આપણે એમ કહેતા હોય ઘણી વખત સાંભળતા હોય કે 84 લાખ યોનિમાંથી આપણે પસાર થવાનું હોય છે અને એમાંય આ બધામાં પણ મનુષ્ય જન્મ છે એને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે બરાબર કે જે ભગવત પ્રાપ્તિ માટેનો ઉત્તમ જન્મારો જે કહેવાય એ મનુષ્ય જન્મ કહેવામાં આવ્યો છે કે જેમાં તમે અનેક પ્રકારના શ્રેષ્ઠ કર્મો કરીને આગળ તમે કોઈ શ્રેષ્ઠ પદ મેળવી શકો છો બરાબર તો જેમ આપણે 11મા પાઠમાં વાત કરી હતી મિત્રો કે ભગવાન બુદ્ધ જે થઈ ગયા બરાબર એણે પોતાના પૂર્વજન્મમાં એવા એવા શ્રેષ્ઠ કર્મો કરેલા હશે કે એને એ પછી કયો જન્મ પ્રાપ્ત થયો તો કે ભગવાનનો જન્મ પ્રાપ્ત છે બરાબર તો આ વાત મુખ્ય છે કે આપણે પણ જો શ્રેષ્ઠ કર્મો કરીએ તો આપણને પણ શ્રેષ્ઠ આગળના જન્મમાં સ્થાન પ્રાપ્ત થાય મળી રહે બરાબર તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ
तस्माद् परिहार्यर्थे न त्वं शोचितुम् अर्हसि। तो जातस्य ही जातस्य जातस्य अलग जन्मेलानु ही एटले खरेखर ध्रुव मृत्यु ध्रुव एटले चोक्कस निश्चित शू तो के मृत्यु तो कीधु के जातस्य ही ध्रुव मृत्यु जन्मेलानु खरेखर मृत्यु निश्चित है ध्रुव चोक्कस निश्चित मृत्यु ध्रुव जन्म मृतस्य च ध्रुव एट के चोक्कस जन्म कोनो तो के मृतस्य च एट के मरेलानु जेम जन्मेलानु मृत्यु निश्चित है एम मरेलानो जन्म पण पाछो निश्चित है। तस्माद् एटले के तेथी अथवा ते कारण थी बराबर अपरिहार्य न परिहार्य इति अपरिहार्य नहीं तत्पुरुष समास छे तो अपरिहार्य एटले के टाळी न शकाय आ बाबत केवी छे के जन्म थाय एनो मृत्यु थाय एनो जन्म थाय तो आ जे बाबत कीधी आ बाबत ने कोई आपणे दूर करी शकवाना नथी एने आपणे टाळी शकवाना नथी। आपणा ज कोई स्वजननुं मृत्यु थई गयुं होय तो आपणे एने पाछो कोईपण रीते जीवतो थाय एवुं आपणा हाथमां छे नहीं कोई डॉक्टरना पण हाथमां नथी के एने पाछो जीवतो करी शके बराबर। तो आ बाबत आपणे अहींया जाणवी जरूरी कीधी छे तो अपरिहार्य तस्माद् अपरिहार्य के कारण थी दूर आज बाबत छे एने आपणे कोई दूर करी शकता नथी अर्थे एटले के बाबत में त्वं शोचितुं न अर्हसि त्वं एटले के तारे भगवान अपने कहे छे जे ते समय अर्जुन ने कहे छे बराबर के त्वं एटले के तारे न शोचितुं शोक करवो दुख करवू बराबर न अर्हसि तारे शोक करवो योग्य नथी। आ बाबत एवी छे के जन्म मरणनी अनिवार्यता छे फरजियातपणो छे तो कोईपण स्वजननुं ज्यारे मृत्यु थई गयुं होय त्यारे आपणे जो थोड़ू आपणने दुःख थतुं होय छे बराबर पण ई वस्तु सहज छे के ई वस्तु थवानी ज हती बराबर। तो एटला माटे आ श्लोकमां एवुं बतावामां आव्युं के जे जन्म लीए छे एनुं खरेखर मृत्यु निश्चित छे जे मृत्यु पामे छे एनो जन्म खरेखर निश्चित छे तेथी आ दूर न करी शकाय एवी बाबतमां आपणे शोक करवो जोईए नहीं। एटले भगवान श्री कृष्ण अर्जुन ने आ प्रकारे समझावता कहे छे जे आ पण बीजा अध्यायनो श्लोक नंबर 27 बतावामां आवेलो छे आनी आगळनो हतो ई पण बीजा अध्यायनो ज हतो अने जे 20मो श्लोक हतो आ श्लोक पण बीजा अध्यायनो छे अने जे 27मो श्लोक छे। तो एनो भाषांतर जोईए मित्रों के जन्मेलानुं खरेखर मृत्यु निश्चित छे जे जन्म पामे छे कोई पण स्वरूपे होय बराबर ई अलग अलग जे कीधा छे एमांथी कोई पण स्वरूपे होय तो जन्मेलानुं खरेखर मृत्यु निश्चित छे એટલે કે જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત થાય છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત જે મૃત્યુ પામે છે એનો જન્મ નિશ્ચિત છે તેથી ટાળી ન શકાય એટલે કે દૂર ન કરી શકાય તેવી બાબતમાં આ બાબત કેવી કીધી તો કે આપણે એને ટાળી નથી શકવાના એ બાબતને આપણે દૂર નથી કરી શકવાના બરાબર તો ટાળી ન શકાય દૂર ન કરી શકાય તેવી બાબતમાં તારે શોક કરવો જોઈએ નહીં બરાબર એટલે અર્જુનને સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે આ બાબત આપણે પણ એટલી સમજવી જરૂરી છે કે આપણે પણ આવી જે બાબતો છે જે શાસ્ત્રોક્ત બાબતો કહેવામાં આવી છે જે ફરજિયાતપણું કીધું છે બધી બાબતોનું બરાબર તો એવી બાબતોમાં આપણે ક્યારેય શોક કે દુઃખ કરવું જોઈએ
નહીં, બરાબર, કે જે ભગવાનના જ હાથમાં છે, આપણા હાથમાં કંઈ પણ બાબત છે નહીં. તો બે શ્લોક આપણે રાખીએ મિત્રો, આગળના લેક્ચરમાં આગળના શ્લોક સાથે ફરી મળીશું. અસ્તુ જય શ્રી કૃષ્ણ.